માર્કશીટ વગર શું કરવું? તો દસમાની પરીક્ષાઓ રદ થયા નિર્ણયના 21 દિવસ થઈ ગયા, છતાં માર્કશીટ નથી આવી, જેના કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. માર્કશીટ વિના એડમિશનની પ્રક્રિયા થઈ શકે તેમ નથી, સાથે જ કયા પ્રવાહની પસંદગી કરવી તે પણ સવાલ છે. ત્યારે ઝી 24 કલાક સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. કોરોના વાયરસના કહેરની વચ્ચે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેમને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. એડમિશનનો જે સમય છે તે શરૂ થઈ ગયો છે, પરંતુ 21 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓને હજુ જે માર્કશીટ મળવી જોઈએ, જે રિઝલ્ટનું પરિણામ મળવું જોઈએ તે મળ્યું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ એડમિશનને લઈને મુશ્કેલીમાં મુકાયો છે. આપણી સાથે વાત કરવા મોડાસાના કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું. 21 દિવસનો સમય થઈ ગયો છે, સરકારે પરીક્ષા યોજવાની કેન્સલ કરી દીધી છે, એડમિશન લેવા માટે શું તકલીફ પડી રહી છે? અત્યારે તકલીફમાં તો બહુ બધી પડી રહી છે કે વિદ્યાર્થી હોશિયાર હોય છે તો પણ એને એવું લાગે છે કે ભાઈ મારા સાથે બધા પ્રમોશનમાં આવી ગયા છે, તો કે હવે અમારું લેવલનું શું? 11 સ્ટાન્ડર્ડમાં જવું છે, કોઈકને ડિપ્લોમામાં જવું છે, કોઈકને આઈટીઆઈમાં લેવું છે, તો અમારી પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની થશે એ કોઈને ખ્યાલ નથી આવતો. ને સરકાર શ્રીને વિનંતી છે કે આની ગાઈડલાઇન જલ્દીથી બહાર પાડે તો આ અસમંજ દૂર થાય. પ્રવેશ મેળવવો હોય તો તકલીફ પડી રહી છે. હાલમાં માર્ક્સ કે માર્કશીટ એવું કશું મળેલ નથી, તો આગળ બીજી કોઈ સ્કૂલમાં જો તમારે પ્રવેશ મેળવવો હોય તો એ મૂંઝવણમાં થાય છે. હવે એડમિશન શરૂ થઈ ગયા છે, 21 દિવસનો સમય વધુ વીતી